માંગરોળ તાલુકાના કોસંબા ના જૂના કોસંબા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ ની પાછળ આવેલ SBI ના ATM ને મધ્યરાત્રી ના કેટલાક ચોરી સમયે ગેસ કટર થી કાપી ATM માંથી 14.91 લાખ ની રોકડ રકમ ચોરી કરી ગયા હોવાની ઘટના બનવાથી ચકચાર મચી ગઈ છે. કસંબાના પૂર્વ વિભાગમાં ટેલિફોનિક એક્સચેન્જની પાસે કસંબા મોહવેજ રોડ પર જૂની વંજારી વાવની સામે આવેલા SBI ના ATM માં બુધવારે મધરાત્રીના કઈ અજાણ્યા ચોર ઈસમો આવી ATM માં પ્રવેશ કરી ATM નો એક બાજુનું પડખું કાપીને ATM તોડી ATM ની અંદર મુકેલ કેસેટમાંથી 100, 500, 2000 ની કુલ કિંમત રૂપિયા 14,91,000 ની ચલણી નોટ ની ચોરી કરી ગયા હતા. આ પ્રસંગે સવારે ATM નું શટર ખુલ્લું અને તૂટેલી હાલતમાં જોતા દુકાનના માલિક પિયુષભાઈ મુલ્લાએ ATM માં કેસ લડિંગ અને લોડિંગ નું કામ કરતા એજન્સીના સંચાલકોને જાણ કરી હતી. તેમણે આ ATM ને મેન્ટેનન્સ કરતા પ્રદીપ પરમાર તેમજ જિગ્નેશ પરમારને જાણ કરતા તેઓએ સ્થળ પર આવીને ATM સેન્ટરને જોતા ATM મશીનને કાપીને તેમાંથી કરન્સી નોટની ચોરી થઈ હોવાનું જણાય આવતા ATM ના લોજી ગેસ કંપનીના સંચાલક મુબારક મુસ્તાફા પટેલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ATM તોડીને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તવરે શેખ આઝાદ, ન્યૂઝ માંગરોળ.